पंचमहाल में दारू की हेराफेरी नवो किमियो सामे आव्यो। बाइक की सीट नीचे खाना बनावी दारू की हेराफेरी करी। बाइक में 270 विदेशी दारू की बॉटलों मळी आवी। सालिया पास वाहन चेकिंग में भांडो फूटी गयो। बाइक सहित 51,040 नो मुद्दामाल कब्जे करवामां आव्यो। मध्यप्रदेश बे भेजाबाजों की धरपकड़ करवामां आवी। पाटणमां नर्मदा विभागनी गंभीर बेदरकारी जोवा मळी। नर्मदानी मुख्य केनाल बिस्मार हालतमां छे। सांतलपुरथी राधनपुर सुधी केबीसी केनालमां मोटू भंगाण थयुं। मुख्य केनालमां ज्यां जुओ त्यां आरसीसी काम धसी पड्युं। क्यांक केनालनो सर्विस रोड पण तूटी पड्यो छे। केनालना समारकाम माटे तंत्रना ठागा ठैया जोवा मळी रह्या छे। मुख्य केनालमां आरसीसी काम छे ए कया प्रकारनुं थयेलुं छे तमे जोई शको छो। केनालना समारकाम माटे हाल तंत्र निंद्रा उड़ाड़वा तैयार नहीं। नर्मदा विभाग की आ गंभीर बेदरकारी जोवा मळी रही छे अने केनालनी केवी हालत थई छे तमे जोई शको छो। मुख्य केनाल बिस्मार हालत में छे अने अहींया कोई ज तंत्रनो अधिकारी फरकतो नथी कारण के कोई जवाबदारी सुनिश्चित ज नथी। शा माटे केनालनी मरामत नथी थती? न्यूज 18 ना सवाल उठावी रह्यो छे। भ्रष्टाचारना गाबड़ा क्यां सुधी सामे आवता रहेशे? आटली बेदरकारी माटे जवाबदार कोण? कोई अधिकारी पण अहींया फरकतो नथी। स्थानिक लोको पण अहींया त्राहीमाम पोकारी गया छे कारण के आ पाणी नजीकना खेतरोमां आवे छे। शुं समारकामनुं काम मात्र कागळ पर ज रहेशे? शा माटे केनालनी मरामत नथी करवामां आवी रही? વધુ માહિતી સાથે પાટણથી સંવાદદાતા અશરફ મારી સાથે જોડાયા છે. અશરફ, મુખ્ય કેનાલની આટલી બિસ્માર હાલત હોવા છતાં નર્મદા વિભાગના એક પણ અધિકારી અહીંયા ફરક્યા છે ખરા? સ્થાનિક ધારાસભ્ય કે કોઈ જનપ્રતિનિધિએ નોંધ સુધા લીધી છે ખરી? બિલકુલ પંકજ, વાત કરવામાં તો હજી સુધી કોઈ પણ કર્મચારીએ સ્થળ મુલાકાત લીધી નથી. તો સ્થાનિક ધારાસભ્ય લવિંગજી દ્વારા મુલાકાત લેવામાં, પરંતુ ચોક્કસ કહીએ કે ચોમાસા બાદ જે રીતે કેનાલોમાં મેન્ટેનન્સ કામની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ જે સાંતલપુરનો બાબરા બાવેડા ગામ છે ત્યાંથી કહીને રાધનપુર એટલે કે આ પટ્ટો લગભગ 30-35 કિલોમીટરનો નર્મદા વિસ્તારનો વિસ્તાર છે. ત્યાંથી મુખ્ય નર્મદા કેનાલ જે કચ્છ બ્રાન્ચ છે તે પસાર થાય છે. એટલે કે દર એક કિલોમીટરે જ્યાં જેવો ત્યાં જે નર્મદા કેનાલનો જે ઉપરનો ભાગ છે ત્યાં જે સિમેન્ટ કામ કરે છે તમામ કામ ધસી પડે છે. એટલે કે જે નજીકના ગામો છે તે ક્યાંક ભયના ઓતાળે તળે જીવી રહ્યા છે કારણ કે મુખ્ય કેનાલ છે જો પાણીનો પ્રવાહ વધે તો ક્યાંક કોઈ અનારત થઈ શકે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે ચોમાસા બાદ કેનાલોનો રિપેર કામ કરાવવાનું હોય છે, પરંતુ આ બાબતે ટેન્ડર પ્રક્રિયાની જરૂરિયાત ઊભી થતી હોય છે તે ત્યારે નર્મદા કાર્યપાલક ઇજનરને જ્યારે ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ બાબતે હજુ કોઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ નથી એટલે કે કોઈને હજુ સુધી કામગીરી અપાઈ નથી, પરંતુ ટૂંક સમયમાં કામગીરી થઈ શકે. ચોક્કસ કહીએ કે જે રીતે જે કેનાલમાં ગાબડા પડવાની સ્થિતિ અવારનવાર માઇનોર કેનાલમાં સામે આવતી હોય છે, પરંતુ પંકજ આ કેબીસી કેનાલ છે એટલે કે કચ્છ બ્રાન્ચ કેનાલ, કચ્છને જોડતી એના બાજુ રાજસ્થાનને જોડતી મુખ્ય કેનાલ છે. અહીંયા પાણીનો પ્રવાહ પણ વધુ રહેતો હોય છે કારણ કે કચ્છ સુધી પાણી પહોંચાડવાનું હોય છે, પરંતુ આ રીતે નર્મદા વિભાગની ગંભીર બેદરકારી ક્યાંક મોટી દુર્ઘટના સર્જી છે. એટલે ચોક્કસ કહીએ કે નર્મદા વિભાગની નગરોળ તંત્રની આળસના કારણે જે કેનાલો બિસ્માર બની છે તેના કારણે નજીકના ગામો ક્યાંક ભયના હોતા તળે જીવી રહ્યા છે. પરંતુ ચોક્કસ કહીએ કે કેનાલોમાં ગાબડાની સ્થિતિ આપણે જોતા લાગે તે રીતે નામ પાડવામાં આવ્યું છે કે કેબીસી, પરંતુ અહીંયા કેબીસીનો કોઈ મતલબ આપણે લીધા કે કેનાલમાં ભ્રષ્ટાચાર કોણે કર્યો તે રીતે પણ પ્રશ્નચિહ્ન ઉભો થાય છે કે કેનાલ કોણે બનાવ્યું તેમ પણ કહી શકીએ. એટલે કે જે સમયે કેનાલ બનાવી હતી લગભગ 12-13 વર્ષ થયા છે આ કેનાલ બનાવ્યો અને પરંતુ હવે જેમ બને તેમ મુખ્ય કેનાલ બિસ્માર થઈ રહી છે. બિસ્માર થવાના કારણે ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે. અત્યારે પણ પાણીનો પ્રવાહ ચાલુ છે, પરંતુ ચોમાસા બાદ જે રીતે તંત્રએ તાત્કાલિક જે જગ્યાએ કેનાલો બિસ્માર છે તેની મોનિટરિંગ કરીને જ્યાં જરૂર જણાય ત્યાં રિપેર કરવું પડતું હોય છે, પરંતુ હજી સુધી નર્મદા વિભાગનો એક પણ કર્મચારી સ્તરની મુલાકાત લીધી નથી તો નર્મદા કેનાલની રિપેર કરવામાં. એટલે ચોક્કસ કહીએ હાલની સ્થિતિએ રાધનપુરથી સાંતલપુર જે કેનાલ પસાર થઈ તે અતિ બિસ્માર પડી રહી છે અને જે નજીકના ગામના લોકો છે તે અત્યારે ભયના તળે જીવી રહ્યા છે. પંકજ જી, જી અશરફ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અહીંયા નર્મદા વિભાગના અધિકારીઓ જાગે, સ્થાનિક વહીવટીતંત્ર જાગે, ધારાસભ્ય અને સાંસદ જે પાટણના છે એ પણ જાગે, ખૂબ જરૂરી છે.